Good morning, students. Myself, Mrs. Lakshmi Padiyar, Silobels English Medium School, Mansuro Branch. Students, chapter 12 after chapter 13. Bharat Ratna Dr. Ambedkar. Jena लेखक छे हास्यदा पंड्या. हास्यदा पंड्या द्वारा आ चेप्टर लखवामां आवेलो छे. आ चेप्टरनो प्रकार छे भारत रत्न डॉक्टर आंबेडकर. आ चेप्टरनो प्रकार छे जीवनचरित्र. प्रस्तुत एकममां लेखिकाए दलितों पीड़ितों अने स्त्री उन्नति माटे जीवन समर्पित करनार डॉक्टर भीमराव आंबेडकरना जीवन अने कार्यों टूंको परिचय कराव्यो छे. डॉक्टर आंबेडकर भारतनुं बंधारण घड़ीने बंधारणना घड़वैया तरीके ख्याति मेळवी हती. तेओने भारत रत्नना उच्च खिताबथी पुरस्कृत करवामां आव्या हता. स्टूडेंट्स, आश्रे 100-125 वर्ष पहेलानी आ घटना छे. 6 वर्षनी कुमळी वयना एक बाळके पोतानी माताने गुमावी. एमना पिता रामजीभाई लश्करी शाळामां शिक्षक छे. मातृसुख गुमावनार पुत्रना वांकड़िया वाळमां पिता हाथ पसवारी रह्या छे. आश्रय दिशाओमां एमने जाणे के अंधकार देखाई रह्यो छे. मारा आ सौथी नाना दीकरानुं शुं थशे? हूँ एने संभाळी शकीश? एनी माताનुं स्थान लई शकीश? एवा प्रश्नों वारंवार डॉक्टर भीमराव आंबेडकरना मगजमां घूम्या करता हता. माताનुं सुख तो तेमणे बचपणमां ज गुमावी दीधुं. पिता ए माता ने पिता बन्ने नी परवरिश करी अने आ तेमना सौथी नाना दीकरा हता एनु शू थसे एनी चिंता सदाय एमने रहती. हूँ एने संभाळी शकीश अने मातानु स्थान आपी शकीश? आवा प्रश्नों वारंवार एमना मगजमां घूम्या रहता. थोड़ी वारमां ज तेमने मक्कम निर्धार करी लीधो कि नानकड़ा भीमरावने हूँ भणावीश गणावीश अने सारो उच्च नागरिक बनावीश. त्यारे एनी माताने साची अंजलि मळशे, साची श्रद्धांजलि मळशे. पिताए पुत्रने हैया चरसो चांपी लीधो. थोड़ी वारमां एमने निर्णय करी लीधो कि हूँ भीमरावने एक साचो नागरिक बनावीश, एने भणावीश गणावीश, तो ज एनी माताने साची अंजलि मळशे, साची श्रद्धांजलि मळशे. 6 વર્ષનો એ બાળક તો બીજું કોઈ નહીં, આપણા દેશના બંધારણના ઘડવૈયા ડૉક્ટર બાબા સાહેબ આંબેડકર, જેમનું મૂળ નામ ભીમરાવ હતું. માત્ર 6 વર્ષની ઉંમરે એમની માતા ભીમાબાઈનું અવસાન થયું. દલિતો અને પીડિતો માટે જીવન સમર્પિત કરનાર ડૉક્ટર ભીમરાવ બાબા સાહેબ આંબેડકરનો જન્મ મધ્યપ્રદેશ રાજ્યના મહુ ગામમાં 14 એપ્રિલ 1891 થયો. ભીમરાવ રંગે ગૌવર્ણા હતા. એમનું કપાળ વિશાળ હતું. વાળ તો એવા વાંકડિયા કે જોનારની આંખ ઠરે. નાક ટચુકડું પર આંખો પાણીદાર. પરિવારમાં એ સૌથી નાના એટલે મા બાપના લાડકોડ સારી પેઠે પામ્યા. પરંતુ દુર્ભાગ્ય માતાનું સુખ વહેલું છીનવાઈ ગયું. ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો જન્મ તમને ખબર જ છે સ્ટુડન્ટ્સ, 14 એપ્રિલ 1891 મધ્યપ્રદેશના મહુ ગામમાં થયેલો. એમની પાણીદાર આંખો કોઈને પણ એટ્રેક્ટ કરી લે, નાક ટચુકડું, અને પરિવારમાં સૌથી નાના હોવાના કારણે તેઓ લાડકોડથી સારી ભેટે એમને બધાનો પ્રેમ પ્રાપ્ત થયો. પરંતુ દુર્ભાગ્યવશ તેમની માતાનું સુખ છે. અને એ વાતને ભારે કટતી એમને, આવી વાતો એમને ભારે કઠા કરતી હતી. આવી વાતો એમને હંમેશા ભારે કઠા કરતી હતી. પોતે મોટો થઈને આ અન્યાયનો વિરોધ કરશે એવો સંકલ્પ કરેલો. કારણ કે ભણવામાં બહુ તેજસ્વી હતા અને ભીમરાવને ઘણીવાર એવું અપમાન લાગી આવતું. એ સમયે આવડત નહોતી જોવાતી જ્ઞાતિ જોવામાં. શું આવડત જોવામાં નહોતી આવતી? જ્ઞાતિ જોવામાં આવતી હતી. એ વાત એમને બહુ ભારે કટતી. પોતે મોટો થઈને અન્યાયનો વિરોધ કરશે એવો તેમણે દૃઢ સંકલ્પ કરેલો. અને રત્ન તે કાંઈ ઢાંક્યું રહે, એક કહેવત છે, રત્ન કાંઈ ઢાંક્યું રહે. ભીમરાવની પ્રતિભાથી પોરસાયેલા વડોદરાના મહારાજા સયાજીરાવ ગાયકવાડ, જે હાલ MS યુનિવર્સિટીના નામે ઓળખાય છે, એ મહારાજા સયાજીરાવ ગાયકવાડે
એને ઉચ્ચ અભ્યાસ માટે શિષ્યવૃત્તિ આપી. પછી તો જાણે ભીમરાવના પગે પાંખો ફૂટી. મહારાજા સયાજીરાવ ગાયકવાડે તેમને ભણવા માટે સ્પેશિયલ શિષ્યવૃત્તિ આપી. અને પછી તો જાણે ભીમરાવના પગે પાંખો ફૂટી, કારણ કે હોશિયાર તો પોતે બહુ જ હતા, બહુ ટેલેન્ટેડ હતા. સ્નાતક થયા પછી ભીમરાવને વધુ અભ્યાસ માટે વિદેશ જવાની તક સાંપડી. એ સમયમાં એ વિદેશ ગયા. ચોમેરે અંધકારમાં જાણે ઉજાસનું એક કિરણ પ્રગટ્યું વિદેશમાં. પણ ભીમરાવ એવા જ વિદ્યાપ્રેમી રહ્યા. પાર વિનાની આર્થિક તંગી હોવા છતાં પેટે પાટા બાંધીને, શું પેટે પાટા બાંધીને, તેઓ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. તેઓ પોતે જમતા નહીં, તેઓ પેટ ભરીને જમતા નહીં, પૈસા બચાવીને એ સંદર્ભ ગ્રંથોની ખરીદી કરતા. ભીમરાવ હવે ડૉક્ટર ભીમરાવ આંબેડકર બન્યા. એમ એ પીએચડી અને ડીલીટ સુધીની પદવી એમણે પ્રાપ્ત કરી. કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે લંડન જઈને કર્યો. એમણે અર્થશાસ્ત્રને કાયદાનો કાયદો અને અર્થશાસ્ત્રનો અભ્યાસ તેમણે ક્યાં જઈને કર્યો? લંડન જઈને કર્યો. ડૉક્ટર આંબેડકરની પુસ્તક પ્રીતિ વિશે જાણીને તો આપણને આનંદ સાથે નવાઈ થશે. સમયનું મૂલ્ય તો તેઓ જ સમજ્યા હતા, અને એટલે જ તો એમનો ફુરસદનો સમય વાંચવામાં જ વ્યતીત થતો. અનુકૂળતા થાય કે તરત જ તેઓ પુસ્તકોની દુકાનમાં પહોંચી જતા. આશરે 2000 જેટલા દુર્લભ ગ્રંથોનો એમણે સંગ્રહ કર્યો. પેટની ભૂખ વેઠીને પણ પુસ્તક ખરીદનાર વ્યક્તિ મહાન કાયદાશાસ્ત્રી ન બને તો નવાઈ નહીં, બને જ, કાયદાશાસ્ત્રી જ બને, એ વાતમાં કોઈ છે જ નહીં, કોઈ નવાઈની વાત નથી. ડૉક્ટર બાબા સાહેબ તો એવા પુસ્તક પ્રેમી કે દુર્લભ પુસ્તક મેળવવા વહેલી સવારે માઇલો લગી ચાલીને વાંચનાલય, વાંચનાલય મતલબ લાઇબ્રેરી, એ કેટલું ચાલીને, માઇલો સુધી ચાલીને વાંચનાલયનો ઉપયોગ કરતો. તેઓ લાઇબ્રેરીમાં જતા, મોડે સુધી વાંચનાલયમાં એટલે કે લાઇબ્રેરીમાં બેસીને વાંચ્યા કરે, ત્યાંથી પાછા આવીને પાછું વાંચવાનું. છે ને નવાઈ ભરી વાત સ્ટુડન્ટ્સ, છે ને નવાઈ ભરેલી વાત સ્ટુડન્ટ્સ, છે ને નવાઈ ભરેલી વાત. સંઘર્ષો વેઠીને આટલું ઊંચા દરજ્જાનું શિક્ષણ મેળવ્યા પછી ડૉક્ટર ભીમરાવને નોકરી તો મળી, પરંતુ એ વખતના આપણા સામાજિક દૂષણ અસ્પૃશ્યતાનો પણ કડવો અનુભવ એમને થયો. તે એટલે સુધી કે એમની ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તન કરતો. એમને નોકરી તો ઊંચા દરજ્જાની મળી ગઈ, આટલા ઊંચા દરજ્જાનું એમણે શિક્ષણ પ્રાપ્ત કર્યું. ભીમરાવને નોકરી પણ સારામાં સારી મળી ગઈ, પરંતુ ઓફિસનો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તાવ કરતો. ડૉક્ટર આંબેડકરને થતું કે પોતે ભણી ગણીને સારી જગ્યાએ નોકરી કરે છે, છતાં જો આ રીતે અપમાનિત થવું પડતું હોય તો પછી મારા અભણ અને આર્થિક રીતે નબળા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શું કરવી. ડૉક્ટર ભીમરાવ આંબેડકર કહેવા લાગ્યા કે હું આટલો ભણેલો ગણેલો, આજે હું આઉટ ઓફ કન્ટ્રીમાં જઈને શિક્ષણ પામીને આવ્યો છું, આટલું સારું શિક્ષણ પ્રાપ્ત કર્યું છે, અને જો મારી સ્થિતિ આવી છે તો મારા જે ભાઈ બંધુઓ છે જે બિલકુલ ભણી ભણેલા ગણેલા નથી, જેમની આર્થિક સ્થિતિ નબળી છે, જે અભણ છે, એ મારા જ્ઞાતિબંધુઓની સ્થિતિની તો વાત જ શી કરવી. આ તો સામાજિક અન્યાય કહેવાય. માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, તો પછી આવું કેમ. તેમણે મૂકનાયક નામનું એક પાક્ષિક શરૂ કર્યું. માત્ર લેખ કે પુસ્તકો લખીને તેઓ અટકી ન ગયા, કર્મશીલ પણ બન્યા. 20 જુલાઈ 1924 રોજ તેમણે બહિષ્કૃત હિતકારીની સભા નામની સંસ્થાની સ્થાપના કરી. આ સંસ્થા અલગ અલગ પ્રકારના કાર્યો કરતી હતી. તે સામાજિક ઉત્થાન માટે અનેક પ્રવૃત્તિઓ કરવા લાગી. આમ આ ડૉક્ટર ભીમરાવ આંબેડકર કહેવા લાગ્યા, આ સામાજિક અસ્પૃશ્યતાનો કડવા અનુભવ એમને એટલી હદ સુધી થયા કે નોકર અથવા તો જે એમને એમની જ્યાં જોબ કરતા હતા, જ્યાં સારી જગ્યાએ તે નોકરી કરતા હતા, ત્યાં પટ્ટાવાળા જેવો પટ્ટાવાળો પણ એમની સાથે ગેરવર્તન કરતો હતો. આ તો સામાજિક અન્યાય કહેવાય. તો જે મારા જ્ઞાતિ ભાઈ બંધુઓ છે, જે અભણ છે, જે ભણેલા નથી, અને પ્લસમાં જેમની આર્થિક સ્થિતિ બહુ જ નબળી છે, એમની સાથે એમની તો વાત જ શું કરવી, એમની સાથે તો કેવું વર્તન થતું હશે.
એમને કહ્યું, દરેક વ્યક્તિ માનવ માત્ર સમાન છે, કોઈ ઊંચું નથી, કોઈ નીચું નથી, તો પછી આવું કેમ? એમણે મૂકનાયક નામનું પાક્ષિક શરૂ કર્યું અને 20 જુલાઈ 1924 એમણે બહિષ્કૃત હિતકારીણી સભાની નામની સંસ્થાની એક સ્થાપના કરી, જેમાં સામાજિક આ સંસ્થા દ્વારા સામાજિક ઉત્થાનની અલગ અલગ પ્રવૃત્તિઓ થવા લાગી. આમ સ્ટુડન્ટ્સ, આપણે પાર્ટ વનમાં ચેપ્ટર 13 ભારતરત્ન ડૉક્ટર ભીમરાવ આંબેડકરનો પાર્ટ 1 કમ્પ્લીટ કર્યો. હવે સેકન્ડ વિડીયોમાં, પાર્ટ 2 આપણે સેકન્ડ વિડીયોમાં જોઈશું. ઓકે સ્ટુડન્ટ્સ, થેન્ક યુ વેરી મચ. બાય બાય સ્ટુડન્ટ્સ.